નમસ્કાર દોસ્તો તમે જો રહ્યા છો નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લાના કલેક્ટર દ્વારા બાવીસ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે આ બદલી આમ તો આગામી ચોમાસાને લઈને પૂર રાહતની કામગીરીના ભાગરૂપે કરવામાં આવી છે પરંતુ બદલીને લઈને કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે જે બદલી કરવામાં આવ્યા છે તેમની વિગતો જોઈએ તો મહેશભાઈ બારીયા કે જે નાયબ મામલતદાર પૂર રાહત કલેક્ટર કચેરીમાં હતા તેમને નાયબ મામલતદાર ડિઝાસ્ટરમાં મૂકવામાં આવ્યા છે એ જ રીતે દિનેશભાઈ બી પટેલ કે જે નાયબ મામલતદાર પુરવઠા પૂર રાહતમાં હતા તેમને નાયબ મામલતદાર મહેસૂલ મામલતદાર કચ્છે નવસારી શહેરમાં મૂકવામાં આવ્યા છે નરેશભાઈ વાવડિયા કે જેઓ પૂર રાહતની વધારાની કામગીરી સંભાળતા હતા તેમને નાયબ મામલતદાર મહેસૂલ મામલતદાર કચ્છે નવસારી ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે કેપી પી કાતરિયા કે જેઓ પૂર રાહત વિભાગમાં હતા તેમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી શાખામાં મૂકવામાં આવ્યા છે જેઓ જલાલપુર મામલતદાર અંતર્ગત કામ કરશે એ જ રીતે કેપી નાગર કે જેઓ પૂર રાહત મામલતદાર કચેરી ગંદેવી ખાતે હતા તેમને ઈદરા મામલતદાર કચેરી વાંસદા ખાતે મૂકવામાં આવ્યા છે ડીકે કે વેકરિયા કે જેઓ પૂર રાહત કચેરી ચીખલી ખાતે ફરજ બજાવતા હતા તેમને મામલતદાર કચેરી ચીખલી ખાતે નાયબ મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે એ જ રીતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સેહુલભાઈ પી પટેલ કે જેઓ પૂર મામલતદાર કચેરી ખેરગામમાં હતા તેમને મામલતદાર કચેરી ખેરગામમાં મૂકવામાં આવ્યા છે એ જ રીતે એડી આહિર કે જેઓ પૂર રાહત મામલતદાર કચેરી વાસ્તા ખાતે ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર પુરવઠા ગંદેવી ખાતે મૂકવામાં આવ્યા છે એમવી પટેલ કે જે સિરસ્તેદાર પ્રાંત કચેરી નવસારીમાં ફરજ બજાવતા હતા તેમને કલેક્ટર કચેરીની જમીન શાખામાં મૂકવામાં આવ્યા છે બીજી ચોવટિયા કે જેઓ નાયબ ચીટનીસ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર જમીન સુધારના કલેક્ટર કચેરી તથા તેમને અન્ય નાયબ ચીટની કલેક્ટર કચેરીને વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે એ કે ગોહિલ કે જેઓ નાયબ મામલતદાર જમીન સંપાદનમાં હતા તેમને સિરસ્તેદાર પ્રાંત અધિકારી નવસારી ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે એ જ રીતે મિનેશ જે પટેલ કે જેઓ પ્રાંત કચેરી વાંસદા ખાતે નાયબ મામલતદાર ફરજ બજાવતા હતા તેમને નવસારી સર્કલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એટલે કે નવસારી ગ્રામ્યના સર્કલ ઓફિસર તરીકે મિનેશ જે પટેલ કાર્યરત રહેશે એન આર પરમાર કે જેઓ જન જમીન સુધારણામાં હતા તેમને સમાજ સુરક્ષા શાખામાં મૂકવામાં આવ્યા છે એ જ રીતે તેમ તેમને ખાસ કરીને પંક પંકજ આર ચિત્તે કે જેઓ સમાજ સુરક્ષામાં હતા તેમને નાયબ મામલતદાર મધ્યાહન ભોજનમાં મૂકવામાં આવ્યા છે અને તેઓ નવસારી ગ્રામ્ય કચેરીમાં ફરજ બજાવશે સુરેશ જે દેસાઈ કે જેઓ નાયબ મામલતદાર ઈ ધરા ચીખલી ખાતે ફરજ બજાવતા હતા તેમને સર્કલ ઓફિસર ચીખલી મામલતદાર કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે સચિન આર બેડા કે જેઓ મતદાર યાદીમાં નાયબ અમને કે ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર ઈ ધરા ચિખલી ખાતે મૂકવામાં આવ્યા છે શ્રદ્ધા આર પટેલ કે જેઓ નાયબ મામલતદાર મહેસૂલમાં ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર મતદાર મામલતદાર કચેરી જલાલપોર ખાતે મૂકવામાં આવ્યા છે વિજય એ રબારી કે સર્કલ ઓફિસર ચિખલી ખાતે ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર પ્રાંત કચેરી વાંસદા ખાતે મૂકવામાં આવ્યા છે અમિત એન દેસાઈ કે જેઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી શાખા જલાલપોરમાં ફરજ બજાવતા હતા તેમને જલાલપોર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ વિભાગમાં મૂકવામાં આવ્યા છે ગૌતમ એન દેવગણિયા કે જેઓ નાયબ મામલતદાર મતદાર યાદી ચીખલી ખાતે ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર પુરવઠા જલાલપોર ખાતે મૂકવામાં આવ્યા છે પી કે ચૌધરી સર્કલ ઓફિસર વાંસદા હતા તેમને નાયબ મામલતદાર મતદાર યાદી ચીખલી ખાતે મૂકવામાં આવ્યા છે અને વિજય ડી નાયકા કે જેઓ નાયબ મામલતદાર વીસ મુદ્દા ખાતે કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા હતા તેમને નાયબ મામલતદાર પ્રાંત કચેરી વાંસદા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે આમ બાવીસ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે છઠ્ઠી ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને લઈ આજે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નવસારીના લુનસિકોઈ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ જ રીતે બિલિસ્તાન ટાઈગર સેના અને ભીમ સેના દ્વારા આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા આ પ્રસંગે દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એ જ રીતે વિજલપુર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૈનિક ગૌતમ અને તમામ મિત્રોએ આજે પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધા આપ્યા હતા ભારતના બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નવસારીના લુનસિકુચ સ્થિત આવેલ સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સાંજે ચાર કલાકે નવસારી અને વિજલપોર શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળાઓ અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન આપ્યા હતા શહેરમાં આજે બે સ્થળે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેડક્રોસના સહારે સત્ય સાંઈ સંસ્થાના કચેરી ખાતે શિબિર યોજાઈ હતી વિવેકાનંદ સોસાયટી ખાતે યોજાયેલ આ રક્તદાન શિબિરમાં ત્રેપન યુનિટ રક્ત એકત્ર થયું હતું સંસ્થાના ચેતના બિરલા નરેન્દ્ર બિલ્લા નેહાબેન વ્યાસ સત્યમ બિરલા સિત્તમ બિરલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રેપન યુનિટ રક્ત એકત્ર કરવામાં આ તમામ લોકોએ સહયોગ આપ્યો હતો તો બીજી તરફ શુશ્રુષા રક્ત કેન્દ્ર દ્વારા આજે ઓમ રેસિડન્સી ખાતે હોમ રેસિડન્સી મિત્ર મંડળ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં તેતાલીસ યુનિટ રક્ત એકત્ર થયું હતું નવ જયશંકર પાર્ટી પ્લોટની સામે આવેલા ઓમ રેસિડન્સીના રહીશો દ્વારા યોજાયેલ આ રક્તદાન શિબિરમાં એપાર્ટમેન્ટના રહીશો ઉપરાંત તેમના મિત્રવર્તુળે રક્તદાન કર્યું હતું આમ કોરોનાની મહામારીમાં એક તરફ રક્તની અછત છે ત્યારે બે શિબિરો થકી બે બ્લડ બેંકને પચાસ પચાસ યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું નવસારી તાલુકા ભાજપ દ્વારા આજે કમલમ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પિયુષ દેસાઈ તાલુકા પ્રમુખ મુકેશભાઈ સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામે લાગવા માટે અપીલ કરવામાં આવી હતી સાથે સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલ દ્વારા હાલ પેજ સમિતિની રચના પર જે ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે કાર્યકર્તાઓને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે નેતાઓએ અપીલ કરી હતી નવસારીના કુરેલ સુપાના કાર્યકર્તાઓ દ્વારા આજે પેજ સમિતિ રચી પેજ સમિતિનું લિસ્ટ હોદ્દેદારોને અર્પણ કરવામાં આવ્યું હતું તો અન્ય ઉપસ્થિત જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હતા તેમને આગામી દિવસમાં પેજ સમિતિની રચના કરી તે તાત્કાલિક કાર્યાલયમાં જમા કરાવવા માટે આ શિબિરમાં અપીલ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં જ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવવાની છે ત્યારે ગ્રામીણ કક્ષાએ ભાજપનું સંગઠન મજબૂત બને અને તમામ બેઠકો ભાજપ અંકે કરે તે અંગેની કાર્યવાહી હાથ ધરવા માટે ધારાસભ્ય પીયુષ દેસાઈએ કાર્યકર્તાઓને અપીલ કરી હતી નવસારીની બાર કલાકાર દ્રષ્ટિ પંકજ જયસ્વાલને કક્ષાનું સન્માન એનાયત કરવામાં આવ્યું છે નવસારીની બાર કલાકાર દ્રષ્ટિ પંકજ જયસ્વાલ અભિનય ક્ષેત્રે મોડેલ અને ફેશનિંગ ક્ષેત્રે તથા નૃત્ય ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક ઇનામો જીતી છે ત્યારે તેના આ ઇનામોનો ઓજસને નોંધ લઈ ભાટિયા સ્થિત નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તેને વિશિષ્ટ સન્માનિત કરવામાં આવી છે હાલ આ બારાને સન્માનપત્ર મોકલી તેનું સન્માન કરવામાં આવ્યું છે આગામી દિવસમાં એટલે કે કોરોનાની મહામારી બાદ જ્યારે જાહેર કાર્યક્રમ યોજવાની છૂટ મળે ત્યારે દ્રષ્ટિ જયસ્વાલને અમદાવાદના ભાટિયા સ્થિત આ સંસ્થા ખાતે બોલાવી સન્માનિત કરવામાં આવશે આમ આ નવસારીની બાર કલાકારે નવસારીનું ગામ નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકાર દ્વારા મોડેલ ફેશન ડાન્સિંગ અને અભિનય ક્ષેત્રે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ઇનામો જીત્યા છે ત્યારે દ્રષ્ટિ જયસ્વાલને મમ્મી આ અંગે ખૂબ મહેનત કરી રહી છે અને ટિંકલ જયસ્વાલ દ્વારા તેની આ પુત્રીને તેના અધૂરા સ્વપ્ના પૂરા કરવા માટે પ્રથાક પ્રયત્નો કરી તેને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવે છે અને તેને વિજેતા બનાવી નવસારીનું ગૌરવ વધારી રહી છે નવસારીમાં વનવિભાગે એક સપાટો પાડ્યો છે ત્યારે પોપટને પાંજરે પૂરનારા આજે જેલના પાંજરામાં પૂરાયા છે સાત વ્યક્તિઓ સામે વન વિભાગે આજે ગુનો નોંધ્યો છે ગેલકડી પંથકમાં વન વિભાગે દરોડો પાડી બાર પોપટને ઉગાડી લીધા છે આ બાર પોપટને પો પ્રેમીઓએ પાંજરામાં પૂર્યા હતા ત્યારે પોપટ પાડવા માટે હવે તેમને પાંજરામાં પૂરવાનો વખત આવ્યો છે આ સમાચાર એટલા માટે અમે ફરીવાર પ્રકાશિત કરીએ છીએ અગાઉ એક બુલેટિનમાં અમે આ સમાચાર આપી ચૂક્યા છીએ પરંતુ નવસારીમાં અનેક એવા લોકો છે જેઓને પક્ષી પ્રત્યે પ્રેમ છે અને પક્ષીઓ પાડવું એ તેમનો શોખ છે પરંતુ આ શોખ ક્યારેક તમને જેલના સરિયા પાછળ મોકલી શકે છે કારણ કે કાયદાની જે કલમ છે એ કલમ મુજબ પોપટ સહિતના અન્ય ચાલીસથી વધુ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ કે જે ભારતીય વન્ય જીવન સંરક્ષણ ધારા ઓગણીસો બોતેરની કલમ નંબર નવ મુજબ તેઓ સુરક્ષિત છે અને તેમને જાહેરમાં આવી રીતે રાખી શકાય નહીં તેમને કબજામાં રાખવું તેમને કેદ કરવું હેરાન કરવું કે તેમનો શિકાર કરવો તેનું વેચાણ કરવું વગેરે ગુનો બને છે અને આવો ગુનો આપને જાણે અજાણે કારણ કે આપણે સૌ પક્ષી પ્રેમીઓ અથવા તો પ્રાણી પ્રેમીઓ હોય અને આવા પ્રાણીઓ કે પક્ષીઓ કે જે આ કાયદા અંતર્ગત સીડ્યુલ ચારમાં આવતા હોય અને એવા પ્રાણીઓ પાડતા પહેલાં આપણે વિચાર કરવો પડશે કારણ કે આજેને ને કાલે જો વિભાગને આની જાણ થશે તો એ પ્રાણી કે પક્ષીને તો વન વિભાગ પોતાને કબજે લઈ લેશે પરંતુ તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને જેલના પાંજરામાં પણ પુરાવવું પડશે તો નવસારી લાઈવ તમામને અપીલ કરે છે કે આપને પક્ષી અથવા પ્રાણીનો પ્રેમ હોય તો એ પ્રાણી અને પક્ષી સીડ્યુલ ચાર અંતર્ગત આવતું છે કે કેમ તે તપાસી વન વિભાગ પાસે તેની યોગ્ય માહિતી લઈ પછી જ તેને પોતાના ઘર અથવા તો પોતાની પાસે રાખવું હિતા છે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ એટલે કે જેસિસની જેસી રેટવિંગ દ્વારા વર્લ્ડ સહિલ ડેની ઉજવણી શનિવારના દિવસે કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાકુલ સ્કૂલ અને નગરપાલિકાના એક પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન જેસી વિંગના હોદ્દેદારો તથા જેસીસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રિ બજારને બંધ કરાવવામાં આવ્યું હતું સ્ટેશન પાસે આવેલા રાત્રિ બજાર દરમિયાન કેટલાક લોકો મોટા ટોળા ભેગા થઈ ખાણીપીણીની મીજબાની માનતા હોય છે ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે નવસારી ટાઉન પોલીસની ટીમ દ્વારા ગઈકાલે રાત્રિ બજારમાં જઈ રાત્રિ બજારને રાત્રે દસ વાગે બંધ કરવામાં આવ્યું હતું સાથે સાથે શહેરની અન્ય વિસ્તારોમાં પણ જે રાત્રે દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે તેને બંધ કરાવવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે કેટલાક લોકો માત્ર ફરવાના બહાને શહેરમાં નીકળી પડતા હોય છે ત્યારે આવા લોકોને અટકાવવા માટે પોલીસ દ્વારા એક ગતિવિધિ હાથ ધરવામાં આવી છે એક તરફ પોલીસની કામગીરીથી વેપારીઓમાં રોષ પણ દેખાઈ રહ્યો છે કારણ કે રાત્રે વેપારીઓને મોટા સમયે એ સમયે પોતાના ગ્રાહકો આવતા હોય છે પરંતુ બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પણ પોલીસની જવાબદારી છે ત્યારે પોલીસ આ કામગીરી કરી રહી છે હેરગામ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતા દિવ્યાંગે સમગ્ર ગુજરાતમાં પોતામાં રહેલી તાકાતનો પરચો બતાવ્યો છે વાત કરીએ ખેરગામ તાલુકાના નાગડધડી ગામે રહેતા દિવ્યાંગ દિર્વેશભાઈ પટેલ કે જેઓના બંને પગોએ તકલીફ હોવાથી તેઓ વ્હીલચેરમાં બેસી આવન જાવન કરતા હોય છે ત્યારે તેમણે હાલ વ્હીલચેર ક્રિકેટરોની ગુજરાતની ટીમમાં પોતાનું સ્થાન જમાવ્યું છે આમ એક ખેરગામના નાના ગામડાના આ દિવ્યાંગે સમગ્ર રાજ્ય કક્ષામાં પોતામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવાનું કામ કરી એક નવો જ રાહ ચીંધ્યો છે આ અંગે અમે એક અલગ બુલેટિન બનાવ્યું છે આપ એ બુલેટિનમાં આ દિનેશ પટેલની સમગ્ર કારકિર્દીને જોઈ શકો છો નવસારીની સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં આજે આગ લાગી હતી જોકે આ આગ લાગી હતી એટલા માટે અમે કહીએ છીએ કારણ કે અહીંયા મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું જો કોઈ અચાનક આવી દુર્ઘટના બને તો કોને શું કામગીરી કરવી અને એની અસરકારકતાથી તે કામગીરી પાર પડે તે માટે આજે મોકડ્રીલ યોજાયું હતું જેમાં સિવિલ હોસ્પિટલ સહિતના અગત્યના વિભાગો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મોકડ્રીલ થકી કોઈ આવી દુર્ઘટના બને તો પહોંચી વળવા માટેની તમામ પ્રકારની આજે તૈયારીઓ તપાસી લીધી હતી અને સાથે સાથે પોતે શું કર

આ પ્રસંગે પિયુષ દેસાઈએ તેમની વાત સાંભળી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાગવા માટે જે તે અધિકારીઓને જણાવ્યું હતું અને આગામી દિવસમાં એ સમસ્યાનું નિરાકરણ આવે તેવી ખાતરી આપી હતી આ પ્રસંગે ગામના સરપંચ શાંતિભાઈ તથા ગામના અગ્રણી એવા બાલુભાઈ મોહનભાઈ જીતુભાઈ ઉપરાંત માસી સમાજના અગ્રણી ચંપકલાલ ભગવાનલાલ ટીપી ટંડેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નવસારીની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમના કમ્પાઉન્ડમાં જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે તે બાળકો માટે જોખમી સાબિત થનાર છે નવસારીની બનાતવાલા સહિત કેટલીક સારાઓએ તેની કમ્પાઉન્ડ વોલમાં એક નજીવી આવક મેળવવા માટે જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવાની છૂટ આપી છે આ હોર્ડિંગ્સોથી સ્વાભાવિક છે સંસ્થાને આર્થિક લાભ થતો હોય છે પરંતુ આવા હોર્ડિંગ્સો બાળકો માટે જોખમી સાબિત થઈ જાય છે ક્યારેક આ વાવાઝોડું કે પવન આવે ત્યારે હોર્ડિંગ્સ પડે તો અહીં રમતા બાળકો માટે જાનરનું જોખમ ઊભું થઈ શકે તેમ છે ત્યારે એક માત્ર આર્થિક લાભ માટે બાળકોના જીવને જોખમમાં મૂકવું કેટલું યોગ્ય છે તેવી ચર્ચા કેટલાક વાલીઓ કરી રહ્યા છે વાત કરીએ કોરોનાની તો જિલ્લામાં આજે કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે આ ત્રણ કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ચૌદસો ને છાસઠ થઈ છે જે નવા ત્રણ કેસ નોંધાયા છે તેની વિગતો જોઈએ તો દિનેશ સુમનભાઈ નાયકા જે રાધા મંદિર ફરિયો વાડ તાલુકો ખેરગામના રહેવાસી છે પિસ્તાલીસ વર્ષીય પ્રેમાભાઈ રવજીભાઈ નાયકા કે જેઓ નાયકી વાડ રાનવેરી કલ્લા ચીખલીના રહેવાસી છે અને ઓગણચાલીસ વર્ષીય દિનેશભાઈ છીબાભાઈ આહિર કે જેઓ સનરાઈઝ એપાર્ટમેન્ટ જમલામાલપુરના રહેવાસી છે આમ આજે આ ત્રણ કેસ સાથે કુલ કેસની સંખ્યા ચૌદસો થઈ છે તો જિલ્લામાં કોરોનાની સારવાર લેતા ચાર દર્દીઓને આજે રજા આપવામાં આવી છે જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં તેતાલીસ વર્ષીય મહિલા કે જે રેખાબેન રાકેશભાઈ પટેલ આસ્થા હોસ્પિટલ ધરમપુર રોડ ખેરગામના રહેવાસી છે દિવ્યા રોશનભાઈ પટેલ કે જેઓ ઓગણીસ વર્ષીય છે જાડી ફરિયા ખેરગામના રહેવાસી છે અડત્રીસ વર્ષીય વર્ષાબેન કલ્પેશભાઈ પટેલ નિસાર મિયાજરી તાલુકો ચીખલીના રહેવાસી અને અઠ્ઠાવીસ વર્ષીય ઉર્વશીબેન રમ રણજીતભાઈ માહલા કે જેઓ પટેલ ફડીઓ મિયાજરી ચીખલીના રહેવાસી છે આમ આજે ચાર દર્દીઓને રજા આપતા અત્યાર સુધી કુલ તેરસો ને બાવીસ દર્દીઓ સાજા થયા છે હાલ કોરોનાની તેતાલીસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં પાંચ સીસીસી કૃષિ યુનિવર્સિટી એરુ ખાતે બે હોમ આઇસોલેશન અંતર્ગત નવસારી તાલુકામાં ચાર ગંદેવી તાલુકામાં ત્રણ ચીખલી તાલુકામાં ચોવીસ વાંસદા તાલુકા ચાર અને જલાલપર તાલુકામાં એક દર્દી સારવાર હેઠળ છે જિલ્લામાં આજે કુલ છસો બાવીસ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે તો જિલ્લામાં હાલ પાંચ હજાર આઠસો છ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે વાત કરીએ હવામાનની તો આજે મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ એક સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એંશી ટકા અને સાંજે પાંત્રીસ ટકા હતું આજે પવનની ગતિ પ્રતિ કલાક ચાર પોઈન્ટ ચાર કિલોમીટર ઉત્તરથી પશ્ચિમ તરફ જોવા મળી હતી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો